हेलो स्टूडेंट्स, धोरण दस विषय गणित प्रकरण सात याम भूमिति स्वाध्याय 7.1 अने दाखला नंबर छे 9.4। तो विद्यार्थी मित्रों, दाखला नंबर 4 में एम कीधुं छे के आपेल शिरोबिंदु ए सम द्विबाजु त्रिकोण ना शिरोबिंदुओ छे एम प्रस्थापित करो, एम स्थापित एम साबित करो। आपने कीधुं छे तो ये सम द्विबाजु त्रिकोण ना शिरोबिंदुओ छे एवं आपने कीधुं छे। तो एना माटे आपणे सौ प्रथम ए बी अने सी बराबर एवी रीते बिंदुओ लई लीधा, नाम आपी दीधा। आने एक्स वन कहो, आ वाई वन, आ एक्स टू, आ वाई टू, आ एक्स थ्री अने आ वाई थ्री। हवे सम द्विबाजु त्रिकोण ना शिरोबिंदुओ छे केवी रीते नक्की थशे? तो के तमे एम कही शको के सम द्विबाजु, तो जे त्रिकोण ने बे बाजुओ समान होय एवा त्रिकोण ने सम द्विबाजु त्रिकोण छे कहेवाय छे, बराबर। तो आपणे सम द्विबाजु त्रिकोण नी वात छे, तो अहींया ए बी बी सी अने ए सी एम जे आपणे शिरोबिंदु આપ્યા છે એમાં તમામ વચ્ચેનું અંતર જો આપણે મેળવી લઈએ તો એના ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે આપેલ શિરોબિંદુઓ છે સમ દ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે કે કેમ, બરોબર। તો એના માટે આપણે સૌ પ્રથમ અંતર મેળવવું પડશે। તો મેળવીએ એ બી સ્ક્વેર બરાબર એક્સ વન માઇનસ એક્સ ટુ હોલ સ્ક્વેર પ્લસ વાય વન માઇનસ વાય ટુ હોલ સ્ક્વેર। એક્સ વન એટલે કેટલા? પાંચ, માઇનસ એક્સ ટુ એટલે કેટલા? છ, કાઉન્સ પૂરો એની ઉપર વર્ગ। વાય વન એટલે માઇનસ ટુ, માઇનસ વાય ટુ એટલે કેટલા? ચાર, કાઉન્સ પૂરો ઉપર વર્ગ બરાબર। પાંચ માઇનસ છ એટલે કેટલા થાય? માઇનસ એક, માઇનસ એક નો વર્ગ પ્લસ માઇનસ બે માઇનસ ચાર માઇનસ છ એનો વર્ગ, એટલે આ એક પ્લસ છ નો વર્ગ છત્રીસ બરાબર। છત્રીસ માં ઉમેરો એટલે સાડત્રીસ, તો એ બી સ્ક્વેર બરાબર મળે આપણને સાડત્રીસ। તો એ બી બરાબર કેટલા થાય? તો કે વર્ગમૂળમાં સાડત્રીસ। કેમ? તો કે સાડત્રીસ નું વર્ગમૂળ નીકળે નહીં, બરાબર, એટલે એ આપણે મેળવી લીધા। હવે બીસી સ્ક્વેર ની વાત કરીએ, તો બીસી સ્ક્વેર બરાબર બીસી, તો એક્સ ટુ માઇનસ એક્સ થ્રી હોલ સ્ક્વેર પ્લસ વાય ટુ માઇનસ વાય થ્રી, વાય ટુ માઇનસ માઇનસ ટુ બરાબર, વાય ટુ માઇનસ વાય થ્રી ટ્રાન્સપોર્ટ વેલ્યુ ઉપર વર્ગ। હવે એક્સ ટુ એટલે કેટલા છે? છ, માઇનસ એક્સ થ્રી એટલે કેટલા? સાત એનો વર્ગ પ્લસ વાય ટુ એટલે કેટલા છે? ચાર, માઇનસ વાય થ્રી એટલે કેટલા છે? માઇનસ બે બરાબર, આ કાઉન્સ પૂરો ઉપર વર્ગ। હવે જોઈ શકો છો તમે કે છ માઇનસ સાત એટલે માઇનસ એક એનો વર્ગ કેટલો? તો કે માઇનસ એક નો વર્ગ એટલે એક બરાબર, પ્લસ આ માઇનસ અંદર જાય એટલે પ્લસ થઈ જાય એટલે ચાર ને બે છ, છ નો વર્ગ છત્રીસ, તો છત્રીસ ને એક સાડત્રીસ, બીસી સ્ક્વેર બરાબર સાડત્રીસ, તો બીસી બરાબર કેટલા? રૂટ સાડત્રીસ બરાબર। સાડત્રીસ છે એનું વર્ગમૂળ કઈ નીકળે નહીં એટલે વર્ગમૂળમાં સાડત્રીસ। હવે એસી લેવા બરાબર, તો એસી સ્ક્વેર બરાબર એક્સ વન ને એક્સ થ્રી, તો એક્સ વન માઇનસ એક્સ થ્રી એનો સ્ક્વેર પ્લસ વાય વન માઇનસ વાય થ્રી એનો સ્ક્વેર। તો તમે જોઈ શકો છો કે એક્સ વન એટલે કેટલા થાય? પાંચ, માઇનસ એક્સ થ્રી એટલે કેટલા? સાત, કાઉન્સ પૂરો ઉપર વર્ગ પ્લસ વાય વન એટલે કેટલા? માઇનસ ટુ, માઇનસ વાય થ્રી એટલે કેટલા છે? માઇનસ ટુ બરાબર, તો એ મૂક્યા માઇનસ ટુ, આ બ્રેકેટ કમ્પ્લીટ, અહીંયા પણ બ્રેકેટ કમ્પ્લીટ, વર્ગ વર્ગ બરાબર। હવે પાંચ માઇનસ સાત એટલે કેટલા? માઇનસ બે, માઇનસ બે નો વર્ગ કેટલો થાય? ચાર, પ્લસ આ માઇનસ અંદર ગયા બરાબર। હવે તો આપણે જોઈએ કે માઇનસ ટુ માઇનસ ટુ એમ આપણને આપેલા છે બરાબર, વાય વન કેટલા છે? માઇનસ ટુ છે, અને વાય થ્રી આપણે જોઈએ એસી માટે તો એ પણ આપણને કેટલા આપ્યા છે? માઇનસ ટુ, એટલે આ માઇનસ બે પ્લસ થઈ જાય એટલે માઇનસ ટુ પ્લસ ટુ એટલે કેટલા થાય? ઝીરો
बराबर आ जीरो थे तो एनो मतलब ac स्क्वायर बराबर कितना आएगा 4 तो ac बराबर कितना થાય 4 નો વર્ગમૂળ 2 બરાબર હવે તમે જુઓ તો કે જે આપણે માપ આપ્યા હતા દાખલા નંબર 4 ની અંદર બરાબર એના આધાર ઉપર આ બધું આપણે ગણતરી કરી તો ac સ્ક્વેર 4 તો ac બરાબર કેટલા થશે 2 હવે તમે જોઈ લો કે આ પરિણામ 1 અને આ પરિણામ 2 એટલે કે ab અને bc એ બંનેના માપ કેવા છે સમાન છે બરાબર અહીં આપણે એમ લખી નાખીએ હવે કે અહીં ab બરાબર bc બરાબર ab ને bc કેવા છે બંને સમાન છે અને ac સમાન નથી not equal to ac બરાબર છે તો ab અને bc સમાન છે પણ ac સમાન નથી તો એના પરથી આપણે કહી શકીએ તેથી આપેલ બિંદુઓ સમદ્વિ બાજુ ત્રિકોણના સમદ્વિ બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે સમદ્વિ બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે બરોબર તો આ રીતે આપણે ગણતરી કરવાની છે બરોબર તો તમે જોઈ લો દાખલા નંબર 4 બરોબર અને આને પણ આપણે પેપર બુક ની અંદર નોટ ડાઉન છે એ કરી લેજો હવે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 5 અને 6 ઈ બો એટલા અગત્યના નથી બરોબર એટલે હવે સીધું આપણે જઈશું દાખલા નંબર 7 તરફ બરોબર 5 6 પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્સ નથી એટલે સીધા જઈશું દાખલા નંબર 7 તરફ બરોબર તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 7 દાખલા નંબર 7 માં તમને શું કીધું છે જે 2, -5 અને -2, -9 થી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનો બિંદુ શોધો હવે જો તમે એક યાદ રાખજો કે x અક્ષ પરનો બિંદુ કીધું હોય ને તો એનો y અમ 0 હોય અને y અક્ષ પરનો બિંદુ કીધું હોય તો એનો x અમ 0 બરાબર હવે બે બિંદુઓ જે આપેલા છે એને મેં નામ આપી દીધા કે a અને b બરોબર એક બિંદુ એવું છે કે જે આ બે બિંદુઓથી સમાન અંતરે આવેલું છે અને ક્યાં આવેલું છે x અક્ષ પર હવે તમને ખ્યાલ છે કે આપણે અહીંયા આ લેખ દોરી આ રીતે આમ તો એમાં આને x અક્ષ કહેવાય આ y અક્ષ કહેવાય બરોબર હવે અહીંયા ક્યાંક આવેલું બિંદુ એ બિંદુઓ a અને b ધારો કે આને a કહો આને b કહો આ બંને બિંદુએથી આ બિંદુ છે એ કેવા અંતરે છે સમાન અંતરે આવેલું છે પણ ઈ ક્યાંનું છે x અક્ષ પરનું એટલે જો મેં અહીંયા લીધું છે બરોબર હવે x અક્ષ પરનું બિંદુ હોય એટલે ઈ આવી રીતે આમ લખાય કે ભાઈ ધારો કે 2, 0 છે બરોબર છે તો એનો y આમ કેવો થયો 0 હવે જો અહીંયા x આમ નથી ખબર એટલે મેં ઉધારી લીધું x અને y આમ એનો કેટલો છે કઈ ખબર નથી એટલે ઈ x અક્ષ પરનું છે એટલે કેટલો થાય 0 જ થાય બરોબર જે નથી ખબર એ x ધારી લીધું અને જે ફિક્સ છે કે ભાઈ x અક્ષ પરનું છે એટલે એનો y આમ કેવો થશે 0 જે મેં તમને અહીંયા બતાવ્યું કે એક બિંદુ જે બિંદુ આપણે કીધું છે કે જે બિંદુઓ આ અને આ થી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ શોધો તો આનાથી સમાન અંતરે આવેલું હોય એવું x અક્ષ પરનું કોઈ બિંદુ છે એ આપણે મેળવવાનું છે બરોબર તો હવે આ તો ખાલી મેં વસ્તુ તમને ઉદાહરણ આપ્યું છે કે ભાઈ આવી રીતે એને વિચારવું જોઈએ હવે ક્યુ બિંદુ સમાન અંતરે છે તો કે ભાઈ આ P બિંદુ ક્યાંથી તો કે P થી A નું અંતર અને P થી B નું અંતર કેવું થાય સમાન બરોબર તો P થી A અને P થી B સમાન અંતરે છે એટલે વચ્ચે કઈ સાઇન કરશું યસ ઇક્વલ ટુ બરોબર PA બરાબર PB હવે તેથી PA સ્ક્વેર બરાબર PB સ્ક્વેર એ ક્યાંથી લેવા તો કે વર્ગ આપણે પોતે જાતે એમાં એડ કરીએ છે ઇક્વલ્સ ટુ ની બંને બાજુએ સમાન પ્રક્રિયા થઈ શકે તો મેં બંને બાજુ વર્ગ કરી નાખ્યા શું કામ તો કે જો મારે સૂત્રનો આગળ ઉપયોગ કરવો હોય તો અંતર સૂત્રમાં શું છે તો કે બંને બાજુ વર્ગ હોવા જરૂરી છે તો તમે
એ અંતર સૂત્રનો ઉપયોગ કરી શકો, બરોબર. અને આગળ બધા દાખલા મેં તમને એ જ રીતે ગણાવ્યા છે. તો બંને બાજુ મેં સમાન પ્રક્રિયા કરી, બંને બાજુ વર્ક કરી નાખ્યા. હવે પી થી એ અને પી થી બી એવી રીતે આપણે લેવાનું. તો પી થી એ એની આપણે વાત કરીએ તો જો પી અને એ, હવે એક્સ વન માઇનસ એક્સ ટુ એ સૂત્ર તમારા મગજમાં ફિટ બેસાડેલું રાખવાનું, બરોબર. એક્સ વન માઇનસ એક્સ ટુ, તો આ એક્સ વન એટલે એક્સ, માઇનસ એક્સ ટુ એટલે માઇનસ ટુ એનો સ્ક્વેર, પ્લસ વાય વન માઇનસ વાય ટુ, તો વાય વન એટલે ઝીરો માઇનસ વાય ટુ. હવે જો માઇનસ સૂત્રના અને આ માઇનસ પાંચ એટલે કેવા થઈ જાય, પ્લસ, પ્લસ પાંચ, કાઉન્સ પૂરો એનો વર્ગ, બરાબર. સૂત્ર લખવાની હવે જરૂર નથી, બરોબર. પી બી ની વાત કરીએ, પી બી બરોબર. તો એક્સ વન માઇનસ એક્સ ટુ, તો એક્સ વન એટલે અહીંયા કેટલા થશે એક્સ, અને એક્સ ટુ એટલે કેટલા, પ્લસ ટુ, કાઉન્સ પૂરો એની ઉપર વર્ગ, પ્લસ વાય વન માઇનસ વાય ટુ, તો ઝીરો માઇનસ નાઇન, કાઉન્સ પૂરો એનો વર્ગ. જો બહુ જ સરળ છે, પી એ અને પી બી બરોબર છે. પહેલા આ અને આ એ બેની બાદબાકી અને કાઉન્સ ઉપર વર્ગ, પ્લસ આ અને આ એ બેની બાદબાકી કાઉન્સ ઉપર વર્ગ. હવે માઇનસ માઇનસ બે વાર ભેગા થાય એટલે પ્લસ થઈ જાય, બરોબર. સૂત્ર બરોબર મગજમાં યાદ રાખવાનું ગણતરી કરતી વખતે. હવે કાઉન્સ ઉપર વર્ગ છે તો વર્ગ પ્રમાણે આપણે એનું વિસ્તરણ કરીએ. તો જુઓ, એક્સ નો સ્ક્વેર માઇનસ ચાર એક્સ પ્લસ ચાર, આ વિસ્તરણ મેં તમને શીખવાડી દીધું છે. ન આવડતું હોય તો બેઝિકના વિડીયો જુઓ, બરોબર, પાછા રિપીટ કરો, વધુ ને વધુ બેઝિક જોયા કરો. તો આ વર્ગ પ્રમાણે વિસ્તરણ, પ્લસ પાંચ નો વર્ગ પચીસ, બરાબર. અહીંયા વર્ગ છે કાઉન્સ ઉપર, તો એનું વિસ્તરણ એક્સ વર્ગ પ્લસ ચાર એક્સ પ્લસ ચાર, પ્લસ માઇનસ નવ નો વર્ગ એટલે એક્યાસી, બરોબર. હવે ઇક્વલ્સ ટુ ની વિરુદ્ધ બાજુએ સમાન જે પદો હોય એને કટ કરી શકાય. તો કે એક્સ વન, એક્સ વર્ગ એને આપણે કટ કર્યા, પછી ચાર અને ચાર એને આપણે કટ કર્યા, બરોબર. હવે આ માઇનસ ચાર એક્સ સામના, હવે પ્લસ ચાર એક્સ છે એને આ બાજુ લઈ આવું તો કેવા થઈ જાય, માઇનસ. કારણ કે એક્સ ની કિંમત આપણે શોધવી છે, જેની કિંમત શોધવી હોય એને ડાબી બાજુ લઈ લેવાના, બાકીનાને લઈ જવાના જમણી બાજુ. અને આ એક્યાસી માઇનસ પચીસ, બરોબર. તો માઇનસ ચાર એક્સ માઇનસ ચાર એક્સ માઇનસ આઠ એક્સ, એક્યાસી માંથી પચીસ બાદ કરો એટલે કેટલા બધા, અગિયાર માંથી પાંચ ગયા છ, સાત માંથી બે ગયા પાંચ, છપ્પન. તેથી એક્સ બરાબર છપ્પન ના છેદમાં માઇનસ આઠ. હવે આઠ સત્તું છપ્પન એટલે એક્સ બરાબર કેટલા થશે, માઇનસ સાત, બરોબર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણને એક્સ ની કિંમત મળી ગઈ. તો બિંદુ પી, તો આપણે એમ લખીએ કે બિંદુ બિંદુ માઇનસ સાત કોમા ઝીરો એ બિંદુ ટુ કોમા માઇનસ ફાઈવ અને માઇનસ ટુ કોમા નાઇન થી સમાન અંતરે, સમાન અંતરે આવેલું બિંદુ છે, બરોબર. આ રીતે તો આ આપણે જોયો દાખલા નંબર સાત, બરોબર વિદ્યાર્થી મિત્રો. તો બરોબર ધ્યાનપૂર્વક આનો અભ્યાસ કરો. દાખલા નંબર આજે મેં તમને ચાર ગણાવ્યો અને બીજો સાત ગણાવ્યો, બરોબર છે. Thank you.